યુપીમાં હાથરસમાં જે બળાત્કારીઓ દ્વારા પીડિતાને અપહરણ કરી બળાત્કાર કરીને પીડિતાની જીભ કાપીને બારોબાર અગ્નિદાન કરવામાં આવ્યો તેના વિરોધમાં હાલોલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। હાથરસની બળાત્કારની ઘટનાને લઈને ઠેર ઠેર બળાત્કારીઓને ફાંસી આપો અને પીડિતાને ન્યાય અપાવવા માટે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે હાલોલ નગરમાં પણ બળાત્કારીઓ ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે હાલોલ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ને હાલોલ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા યોગી સરકાર તેમજ ભાજપ વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને હાલોલ કોંગ્રેસ અને હાથરસ કાંડમાં જે પણ સંડોવાયેલા હોય તેમને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને હાથરસની ઘટના બાદ માત્ર હાલોલ જ નહીં પરંતુ આખા દેશમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે, તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે જે સહાય માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પંચમહાલ જિલ્લો બાકાત છે। હાલોલ તાલુકાના ખેડૂતોને વધુ વરસાદના કારણે ખેતી નિષ્ફળ ગઈ છે, ત્યારે હાલોલ તાલુકાના ખેડૂતોને પાક વીમો મળે તે માટે કોંગ્રેસ તેવા આક્ષેપો સાથે હાલોલ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં હાલોલ શહેરના તેમજ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ।